आज श्रेया दीदी का टर्न है। श्रेया दीदी, श्रेया हाँ बेन, गुजरात जी। गुजराती और श्रेया बेन कहवाई ना। हाँ ओके श्रेया बेन, हाँ जय सच्चिदानंद। कमरेज हाँ यस। भक्ति करता कदी ठाकुर एवी शक्ति तो मुक्ति बजता कशु याचू ने एवी भरती तो भक्ति करता कदी ठाकुर ने एवी शक्ति दो पापो प्रवेशे जन बुद्धि मन धरती एवी मजबूती दो चेतन विकल्पी ने कई दुख आपू जनई वृत्ति अहिंसी जो भक्ति करता कदी ठाकुर ने एवी शक्ति दो चित्र चंचेड़ता क्या लपटे जने निर्मल स्थिरता दो अंतर शांति वधे हर पल क्षण उद्धव एवु आद्यामहो मुक्ति बजता कशु ये हो याचू नहीं एवी भरती दो जय सच्चिदानंद। जय सच्चिदानंद। आप तमे केम आसो जीव? मने आ गमे छे એટલે પછી મને યાદ આવ્યું કે આપનું ગાઈ શકું। ઓહ વેરી ગુડ, ઓકે તો ઓકે, સમજણ પડી આમાં? હા થોડું કે આપણે એવી શક્તિ માંગીએ છીએ કે ભક્તિ કરતા કરતા આપણે થાકીએ નહીં એવી દાદા પાસે આપણે શક્તિ માંગીએ છીએ। યસ વેરી ગુડ। ભક્તિ એટલે શું? કીર્તન ભક્તિ કીર્તન ભક્તિ, પછી સાધન સત્સાધન, પછી ગુરુ ઓકે। મિનેશ સાનેજી, વાત કરો શ્રેયાબેન સાથે, ભક્તિ એટલે શું? છોકરાઓ માટે એટલે ખરેખર આપણે આ તમે જે વાત કરી સત્સાધન કીર્તન ભક્તિ તો શું થયું કે ભક્તિ કરવા માટેના સાધનો થયા સમજાય। હા મારા ફેરવીએ કે મંદિરે ગયા કે ભગવાન દર્શન કર્યા વિધિ કરી સત્સાધન કર્યા કીર્તન ભક્તિ કરી એ બધા શું કહેવાય તો કે સાધન કહેવાય। તો શેના માટે તો ભક્તિની ડેફિનેશન શું હોય વ્યાખ્યા શું આપી ભક્તિ એટલે ટુ એપ્રોચ નિયરર એન્ડ નિયરર ટુ ગોડ સમજાય। હા ભક્તિ એટલે શું થાય કે ભગવાનની નજીક જવું હોય કયા ભગવાન મૂર્તિમાં છે ના નામ બધા 24 તીર્થંકર ભગવાન પાસે એ બરાબર છે પેલા મૂર્તિમાં બેઠા છે હા ના મૂર્તિમાં બેઠા છે નહીં મૂર્તિમાં બેઠા છે તો એ ભગવાન શું કરે છે કે આપણે ત્યાં જઈને પગે લાગીએ એટલે ભગવાન શું કહે છે કે તમે તમારી અંદર રહેલા ભગવાનને ઓળખતા નથી એટલે તમે અમને નમસ્કાર કરો છો પણ અમે એવા કાચા નથી કે તમારા નમસ્કારનો સ્વીકાર કરીએ એટલે શું કરે છે કે એ નમસ્કાર મૂર્તિ સ્વીકારતી નથી એક્સેપ્ટ કરતી નથી આપણી અંદર રહેલા ભગવાનને ફોરવર્ડ કરે છે હા સમજાય? હા કે ખરેખર ભક્તિ કોની છે
આપણી અંદર રહેલા ભગવાનની ભક્તિ કરવાની છે. તારા તારા ટીચર ની ભક્તિ કરવાની તો તને આનંદ વધારે થાય કે કંટાળો આવે, બોરિંગ લાગે? ટીચર ની કરવાની તો થોડીક થોડો ટાઈમ સારી લાગે, પછી તો કંટાળો આવે. તારી અંદર એલા ભગવાનની ભક્તિ કરવાની હોય તો ત્યાં બોરિંગ લાગે, થાક લાગે ના લાગે? ત્યાં પછી ડિફરન્સ ઉભો થાય કે હવે ક્યાં ભક્તિ કરવા, કેટલી કરકર કરવાની, ઉભું થાય ના? તો કે અહીંયા આપણે દાદા જોડે એવી શક્તિ માંગે છે કે મને એવી ભક્તિ કરતા શીખવાડો કે મારી અંદર રહેલા ભગવાન ખુલ્લા થઈ જાય. હવે તારી અંદર રહેલા ભગવાનની ભક્તિ કરવાની હોય તો હવે ત્યાં કોઈ જાતનું ભિખારી પણ બેગિંગ બેગરનેસ બાકી ને? ના સમજો? તારી અંદર ભગવાનની તાર ભક્તિ કરવાની હોય, અંદર ભગવાનને કોઈ જાતની ભીખ હોય, બેગિંગ્સ હોય? ના હોય. ભગવાનને ભીખ ના હોય ને? ભગવાનને કશું જોઈએ? ના જોઈએ. તો શ્રેયા બેન ને તો જોઈએ ને? એને જમવાનું જોઈએ, સુવા જોઈએ, રમવા જોઈએ, ટીવી જોવા જોઈએ, ફરવા જવાનું ગમે, બધું ગમે કે ના ગમે? ગમે. નવા નવા ડ્રેસે જોઈએ ને કે જૂના થાય ચાલે? ના, નવા જોઈએ. નવા જોઈએ. તો કે આ બધું જોઈએ એટલે એ આપણે માગવું પડે કે ના માગવું પડે? માનવું પડે. માગવું ના પડે એવું શું કરીએ તો આપણને મળે? આપણે મમ્મી પપ્પાને રાજી રાખીએ એટલે એમની ભક્તિ કરી કહેવાય કે નહીં? હા, એટલે મમ્મી પપ્પાને આપણે હેલ્પ કરીએ, એમને કામ કરીએ, એમને એમને આપણા તરફથી કોઈ કમ્પ્લેન ના આવે તો એમને નેચરલી અંદર ઉભું થાય કે ના થાય? કોઈ ચાલો આપણે 2-3 મહિના થઈ ગયા, 4-6 મહિના થઈ ગયા, ચાલો હવે કંઈક નવું લાવી આપીએ, બહાર ફરવા લઈ જઈએ, એવું નેચરલી એમને એમની જાતે જ વિચાર આવે કે તારે કેવું પડે, માગવું પડે? જાતે જ વિચાર. કઈ વસ્તુ સારી? હવે તારે નક્કી કરી નાખો કે કઈ વસ્તુ સારી છે. તારો વ્યવહાર, તારું ડીલિંગ એવું હોય કે જેને લીધે એમને અંદરથી ઉભું થાય કે ભાઈ ના ભાઈ ચાલો આપણે આ લાવી આપીએ, આ આપીએ, આ આપીએ, અહીંયા લઈ જઈએ, અહીંયા ફરવા લઈ જઈએ. સમજે? તું કહેને પછી લઈ જાય એ સારું કહે કે એ સામેથી કહે તને વધારે ગમે? સામેથી કહે ત્યાર. હવે એ સામેથી કેવું આપણે કરવું પડે કે ના કરવું પડે? કરવું પડે. એટલે હવે સમજે ગયું કે આપણે કેવો વ્યવહાર, કેવું ડીલિંગ કરવાનું? હા. એટલે પછી રતિદાને પૂછવું નહીં પડે કે બધા મમ્મીને પૂછું છું, મેં હેલ્પ યુ, પપ્પાને પૂછું છું શું હેલ્પ કરું એમ? ના. હવે આ વસ્તુ થાય તો પછી શું થાય? તો કે આપણી અંદર કોઈ નેગેટિવિટી આપણા મનમાં કે આપણી બુદ્ધિમાં કોઈ નેગેટિવિટી ઘૂસે ખરી? હા. ના ઘૂસે? ના ના. સમજે? કેમ? તો કે તું કોઈને ત્યાં પપ્પા મમ્મી ને બધા રાજી રાખે, એ રાજી રહે તો અંદર ના ભગવાન રાજી રહે કે ના રહે? એટલે અંદર નેગેટિવ કશું ઘૂસે ખરું? ત્યાં આપણા શક્તિ માંગીએ છીએ દાદા પાસે, કોઈ જાતની નેગેટિવિટી પાપો મારી અંદર ઘૂસી ઘૂસે નહીં, હું કોઈને દુઃખ આપું નહીં, એવી મને શક્તિ આપો. એટલે સવારે આપણે જે 5 વાર ભાવના કરીએ છીએ પ્રાતવિધિમાં સત્સાધનમાં, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો, ના હો, ના હો, એ અહીંયા આગળ આવી ચેતન વિકલ્પીને કઈ દુઃખ આપવું જ નહીં. એટલે કોઈને દુઃખ આપે નહીં તો તારી વૃત્તિ કેવી થઈ? કે નોન વાયોલન્ટ થઈ ગઈ, અહિંસક. સમજાય? એટલે એના ફળ સ્વરૂપે શું થાય? તો કે તારી તારો ચેત છે એ ચેત ધીરે ધીરે અંદર બહિર્મુખી જે છે એને બોલે અંતર્મુખ થતું જાય.
અત્યારે તારું ચિત્ત બહાર ફર્યા કરતું હોય, બહારની વસ્તુઓ તને ગમ્યા કરતી હોય, ધીરે ધીરે શું થાય તો કે તને એવું થાય કે સુખ બહાર નથી અંદર છે. હા એ સમજણ જેમ વધતી જાય એમ શું થાય છે કે તારી ઇન્ટરનલ પીસ, ઇન્ટરનલ હેપીનેસ વધતી જાય. હા એટલે બીજી રીતે કે આ તું જે ભક્તિ તારી અંદરના ભગવાનની કરવા માંડે તો એના ફળ સ્વરૂપે આ બધું થાય. સત સાધન કરે એનાથી પણ આ થાય. તું બીજાને દુઃખ આપે નહીં તો કે એનાથી પણ તને બધા પોઝિટિવ સંજોગો ભેગા થાય. તું બીજાને દુઃખ આપે નહીં તો તને રિટર્નમાં કોઈ દુઃખ આપે ખરું? રિટર્ન કોઈ તારી બર્થડે હોય તો ગિફ્ટ આપે, તું રિટર્ન ગિફ્ટ આપે કે ના આપે? બરાબર, રિટર્ન ગિફ્ટ આપી આપે તો કેવી રીતે તું કોઈને સોરો આપે નહીં, દુઃખ આપે જ નહીં, તો રિટર્ન ગિફ્ટમાં તને દુઃખ મળે? ના, એટલે તને ખબર પડી ગઈ કે આપણે શું આપવાનું બધાને. હા, એ શરૂઆત ફ્રેન્ડ થી કરવાની કે પપ્પા મમ્મી થી કરવાની? પપ્પા મમ્મી. હવે આપણે પપ્પા મમ્મીને દુઃખ આપીએ તો આપણને તો સુખ જ આપે છે, સમજાય? કેટલા નોબલ છે, કેટલા સારા છે કે આપણે એમને દુઃખ આપીએ, એમને અનહેપી કરીએ, છતાંય આપણી કેટલી ટેક કેર કરે છે, સમજાય? એટલે આ આપણે સમજી લેવાનું કે ત્યાં ખરેખર મારે માટે કઈ વસ્તુ હોવી જોઈએ, કયો વ્યવહાર, કયું વર્લ્ડલી ડીલિંગ હું કરું તો એ લોકોને સારું લાગે. કેવું હોય કે હર્ટીલી આવું ફ્રોમ ડિટર્મિનેશન કે મારે કોઈને દુઃખ આપવું જોઈએ, મારે દરેકને સુખ જ આપવું છે. બહુ પહેલા યાદ હોય તો આપણે વાત થયેલી કે આપણે સુખની દુકાન ખોલવી, શોપ ઓફ હેપીનેસ, યાદ છે? આજ વર્ષ એક થઈ ગયો છે, મને યાદ નથી કેટલો ટાઈમ થયો. એ વાત થઈ હતી કે તારી હેપીનેસ ની શોપ હોય, દુકાન હોય, તેમાં માલ કેવો હોય? સારો હેપીનેસ નો હોય. સોરો નો માલ હોય એમાં? શું એમાં સોરો હોય પછી એ માલમાં? એ સ્ટોક સોરો નો દુઃખ નો હોય ના? આ વસ્તુ સમજી લેવાની. હા, આ સમજાય તો ભાઈ આપણી દુકાનમાં કોઈ આપણને કોઈ હેપીનેસ, બધા હેપીનેસ જ આપે, કોઈ દુઃખ આપવા આવે નહીં. બરાબર છે? એટલે આટલું સમજી લેવું. વેરી ગુડ, હા, એક્સલન્ટ. તમારે વાતો બરાબર કરી તમે. યુ પાસ ધ ટેસ્ટ ટુડે, ઓકે? મમ્મીને રિપોર્ટ આપી દેજે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, કોઈ પદવી પદ ને ઉપર કોઈને ક્વેશ્ચન છે? પૂજા પૂજા, પદ કે પર કોઈ ક્વેશ્ચન કોઈ છે? ઉસમે લિખા હૈ પાપ ને આને દેને કા, પાપ કા મીનિંગ ક્યા હોતા હૈ? શુદ્ધ આત્મા કી જાગૃતિ મે રહેના, બહાર કી કોઈ અસર નહીં હોતી. ને પાપ કા ક્યા મીનિંગ હોતા? તો મમ્મી બોલતે તો અસર હોતે કે નહીં હોતે? હોતી હૈ ના. તો वो पाप बोला जाता है? हाँ. दूसरा कौन सा पाप होता है मालूम आपको? बोलो कि मेरे सारे को पूछ पूछो. दूसरों की गलती देखते हैं. ओके, वेरी गुड. मिनिस्टर जी बातें करो पूजा दीदी के साथ के पाप जाती. તમે ગુજરાતી બોલો, એ હિન્દીમાં જવાબ આવશે. એને ગુજરાતી બધું આવડે છે. નહીં નહીં, ગુજરાતી મારે ગુજરાતીમાં વાત કરો, એ બધું સમજે છે ગુજરાતી. મારા મન વચન કાથી કોઈને માટે કઈ પણ નેગેટિવ થયું એટલે એ વસ્તુ મને સુખ આપે કે દુઃખ આપે?
દુઃખ આપે, તો દુઃખ આપે એટલે એ પુણ્ય કહેવાય કે પાપ કહેવાય? પાપ. એટલે પાછલા પાપ નું ફળ અત્યારે આવ્યું, પાછળ જે નેગેટિવ સીડ્સ નાખેલા હતા, જે ભૂલ કરી હતી, એ પાપનું અત્યારે ફળ આવ્યું, ફ્રૂટ્સ અત્યારે આવ્યા. અત્યારે હવે આપણને ત્યાં કન્ક્લુઝન નીકળે, તારણ નીકળે, અંદર નક્કી થાય કે ફરી આવી ભૂલ કરવી નથી, એ ભૂલ ફરી નથી કરી, એવું નક્કી કર્યું. એટલે શું થયું? તો કે ત્યાં એ ભૂલના બી નાખવાના આપણે બંધ કરી દીધા, અભિપ્રાય ભૂલના પક્ષમાંથી ફેરવી નાખ્યો, એટલે નવું બીજ ભૂલનું પડ્યું નહીં, ના પડ્યું. એટલે આગળ જતા ભૂલ ચાલુ રહેશે કે બંધ થઈ જશે? બંધ થઈ જશે. બંધ થઈ જશે એટલે ત્યાં ભાઈ પાપ રહ્યું ખરું? ના રહ્યું. એટલે કોઈના માટે કઈ પણ અંદર નેગેટિવ ઉભું થાય છે, બીજાને હેરાન કરવાનો વિચાર આવે અથવા બીજા દુઃખ આપવાનો વિચાર આવે, એટલે કે એ અલ્ટિમેટલી તમને દુઃખ આપે, તો તમારો પાપનો ઉદય ખેંચી લાવે. સમજ એટલે કે હવે આ બધી નેગેટિવિટી અંદર ઘૂસવા જ ના દઈએ આપણે, આપણા અંતસ્કરણમાં, મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં કે અહંકારમાં. તો ત્યાં રિટર્નમાં તમને શું મળે? સુખી મળે. સુખ જ મળે. એટલે દરેકને સુખી જ થવું છે ને? કોઈને દુઃખી થવાનું ગમે છે? નહીં, નથી ગમતું. આ વસ્તુ આપણે સમજી લેવાની. માન્યતા કો બદલના હોય પુરુષાર્થ? હા, માન્યતા આપને બદલ દે, આપકા જો અભિપ્રાય અભિપ્રાય કો બદલ દિયા, પલટ લિયા આપને, તો અભિપ્રાય કે પક્ષ મેં સાફ બહાર નિકલ ગયા, વહી સબસે બડા પુરુષાર્થ હૈ. એટલે અહીંયા ભૂલો પક્ષ છૂટી ગયો તો ક્યાં રહેતો? કે અભિપ્રાય બદલ્યો એટલે ભૂલો પક્ષ છૂટ્યો. અત્યાર સુધી ભૂલો થઈ કેમ? કે પહેલો અભિપ્રાય, પહેલા પાસ્ટમાં આપણા અભિપ્રાય ભૂલના પક્ષમાં હતા, હવે ભૂલ પકડાઈ આપણ, એટલે શું કહે? તો કે હવે એ અભિપ્રાય આપણે ફેરવી નાખીએ છીએ, એ ભૂલો સ્વીકાર કરે છે, ભૂલની માફી માગે છે, અને પાછો પાછો દ્રઢ નિશ્ચય કરી શક્તિ માગીને એ અભિપ્રાય આખો ફેરવી નાખીએ છીએ આપણે. એટલે શું થાય? તો કે નવા જે બીજ છે એ નવા અભિપ્રાય આપણા નેગેટિવ ના પડે. એટલે રિટર્નમાં આપણે નવી ભૂલો ના મળે. જે ભૂલોની જે પરંપરા હતી, જે લિંક ચાલુ ચાલુ રહેતી હતી, એ લિંક બ્રેક થઈ ગઈ. સમજાય? ભૂલ તૂટી ગઈ, જે ભૂલની પરંપરા લિંક તૂટી ગઈ, તો એ પાવર સપ્લાય ચાલુ રહે કે બંધ થઈ જાય? બંધ થઈ જાય. બંધ થઈ જાય. કેટલું સહેલું છે, ખાલી અભિપ્રાય ફેરવવાનો છે દરેક જગ્યાએ. એટલે અહીંયા અંતસ્કરણ જોડે વાતચીત કરી કરીને અભિપ્રાય ફેરવવા પડે. તો પછી આગળ આપણો પુરુષાર્થ આગળ પ્રગતિ દેખાય આપણી. એટલે જ મોટા મોટો પુરુષાર્થ આ અભિપ્રાય ફેરવી નાખ્યો. એ બરાબર છે. બરાબર બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ કશ્યપભાઈ બધાને જય સચ્ચિદાનંદ. રજનીથી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.